નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે અમારી જાધવ રાકેશ યુટ્યુબ ચેનલ પર. આજે 15 મે 2019 ડેઇલી કરંટ અફેર્સના જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરીશું. ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકન છે તેને ટચ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં વિડીયોઝના અપડેટ તમને સૌપ્રથમ મળી રહે. અને સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે અને સાથે જ અમને પણ પ્રોત્સાહન મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 15 મે 2019 ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ પાકિસ્તાને IMF સાથે કેટલા કરોડ રૂપિયાના પેકેજ માટે સમજૂતી કરી? તો તે સમજૂતી કરી છે તેણે 42,000 કરોડ રૂપિયાના પેકેજ માટે. IMFનું પૂરું નામ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. તેની સ્થાપના 23 ડિસેમ્બર 1945, મુખ્યમથક વોશિંગ્ટનમાં છે અને સભ્ય દેશો છે 189. પાકિસ્તાન, પાટનગર ઇસ્લામાબાદ. રાષ્ટ્રપતિ આરિફ અલ્વી, પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને ચલણ છે પાકિસ્તાની રૂપી. પ્રશ્ન 2. હાલમાં જ સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સ Formula 1 રેસ કોણે જીતી? તો તે જીતી છે લુઇસ હેમિલ્ટને. પ્રશ્ન 3. વન ડે મેચોમાં સૌથી વધારે વિકેટ લેનારી મહિલા સ્પિનર કોણ બની? તો તે મહિલા સ્પિનર છે સના મીર, જે પાકિસ્તાનના છે. ICCની વાત કરીએ તો તેનું પૂરું નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. સ્થાપના 15 જૂન 1909, મુખ્યમથક દુબઈમાં છે યુનાઇટેડ આરબ અમીરાતમાં. અધ્યક્ષ શશાંક મનોહર અને CEO છે મનુ સાહની. પ્રશ્ન 4. હિન્દુજા બ્રધર કયા દેશના સૌથી અમીર વ્યક્તિ બન્યા? તો તેઓ બન્યા છે બ્રિટનના. બ્રિટન, પાટનગર લંડન. પ્રધાનમંત્રી થેરેસા મે અને ચરણ છે પાઉન્ડ સ્ટર્લિંગ. પ્રશ્ન 5. હાલમાં જ કયા રાજ્યના બધા જ સરકારી કાર્યાલયોમાં આધાર આધારિત હાજરી ફરજિયાત કરવામાં આવી? તો આવું કરવામાં આવ્યું છે કેરળ રાજ્યમાં. કેરળ, રાજધાની તિરુવનંતપુરમ. મુખ્યમંત્રી પિનારાઈ વિજયન. રાજ્યપાલ પી સદાશિવ. વિધાનસભાની બેઠકો 140, લોકસભાની બેઠકો 20, રાજ્યસભાની બેઠકો 9 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 6. હાલમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ક્યાં શરૂ થયો છે? તો તે શરૂ થયો છે ફ્રાન્સમાં. ફ્રાન્સ, પાટનગર પેરિસ. રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન. પ્રધાનમંત્રી એડવર્ડ ફિલિપ અને ચલણ છે યુરો અને ફ્રેન્ક CFA ફ્રેન્ક. પ્રશ્ન 7. કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો તે નિયુક્ત કરવામાં આવ્યા છે અભય શ્રીવાસ્તવ. કર્ણાટક, રાજધાની બેંગલુરુ. મુખ્યમંત્રી HD કુમારસ્વામી. રાજ્યપાલ વજુભાઈ વાળા. વિધાનસભાની બેઠકો 224, લોકસભાની બેઠકો 28, રાજ્યસભાની બેઠકો 12 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 8. હાલમાં જ ભારતના કયા રાજ્યમાં સૌથી નાના ઓર્કિડમાંથી એક લેક્નોરેસિસ તાઇવાનિયન ઓર્કિડની શોધ કરવામાં આવી? તો તે શોધ કરવામાં આવી છે આસામમાં. આસામ, રાજધાની દિસપુર. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ. રાજ્યપાલ જગદીશ મુખી. વિધાનસભાની બેઠકો 126, લોકસભાની બેઠકો 14, રાજ્યસભાની બેઠકો 7 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 9. DRDO દ્વારા ઓડિશાના ચાંદીપુરમાં કયા ડ્રોનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? તો તે ડ્રોન છે અભ્યાસ. DRDOનું પૂરું નામ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. તેની સ્થાપના 1958 થઈ હતી અને ચેરમેન છે હાલમાં જી સતીશ રેડ્ડી. પ્રશ્ન 10. કયા દેશે ચીનની કંપનીઓ સહિત 12 વિદેશી કંપનીઓને પોતાની એન્ટિટી યાદીમાં સામેલ કરી? તો તે દેશ છે અમેરિકા. અમેરિકા, પાટનગર Washington DC. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચલણ છે અમેરિકી ડોલર. ચીન, પાટનગર બેઇજિંગ. રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચલણ છે યુઆન. પ્રશ્ન 11.
હાલમાં જ નાબાર્ડે ગ્રામીણ ક્ષેત્રોના લોકોએ શરૂ કરેલ સ્ટાર્ટઅપને ફંડિંગ આપવા માટે કેટલા કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરી? તો તેમણે જાહેરાત કરી છે 700 કરોડ રૂપિયાના બજેટની. નાબાર્ડનું પૂરું નામ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. તેની સ્થાપના 12 જુલાઈ 1982, મુખ્યમથક મુંબઈમાં છે અને ચેરમેન છે હર્ષકુમાર ભાનવાલા. પ્રશ્ન 12, કઈ વિમાનન કંપનીના CFO અમિત અગ્રવાલે રાજીનામું આપ્યું? તો તે કંપની છે જેટ એરવેઝ. જેટ એરવેઝ સ્થાપના 1 એપ્રિલ 1992, મુખ્યમથક મુંબઈમાં છે અને સંસ્થાપક છે નરેશ ગોયલ. પ્રશ્ન 13, કેન્દ્ર સરકારે LTTE પરના પ્રતિબંધને કેટલા વર્ષ માટે વધાર્યો છે? તો તે વધાર્યો છે 5 વર્ષ માટે. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ચલણ છે રૂપિયું. પ્રશ્ન 14, હાલમાં જ કોને સિએટ ઇન્ટરનેશનલ ક્રિકેટ એવોર્ડ્સમાં ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધી ઇયરથી સન્માનિત કરવામાં આવ્યા? તો તે સન્માનિત થયા છે વિરાટ કોહલી. ICCનું પૂરું નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. સ્થાપના 15 જૂન 1909, મુખ્યમથક દુબઈ યુનાઇટેડ આરબ અમીરાત. અધ્યક્ષ શશાંક મનોહર અને CEO છે મનુ સાહની. પ્રશ્ન 15, હાલમાં જ કોને મેકેન ઇન્સ્ટિટ્યૂટ એવોર્ડ પ્રાપ્ત થયો? તો તે પ્રાપ્ત થયો છે છાયા શર્માને. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો. વિડીયોને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને સાથે જ આગળના વિડીયોઝ પણ જોઈ શકો છો. તો આગળના વિડીયોઝ જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.